અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદમાં જગન્નાથ મંદિરમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે। જગન્નાથજીના મંદિરમાં રક્ષાબંધનના પાવન પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે। તો બહેનોએ ભગવાન જગન્નાથજીને રાખડી બાંધીને રક્ષાબંધન પર્વની ઉજવણી કરી। તો મંદિરમાં ભાઈ બહેન સાથે ભગવાન પણ બિરાજમાન છે। તો ભાઈ ન હોય તેવી બહેનો અચૂકપણે નાથને રાખડી બાંધવા પહોંચે છે। તો આજે બહેનો ભગવાનને આશીર્વાદ આપે છે। તો આજે અમદાવાદના જગન્નાથ મંદિરમાં રક્ષાબંધનના પાવન પર્વની ઉજવણી કરવામાં આવી। બહેનોએ ભગવાન જગન્નાથજીને રાખડી બાંધીને આજના પાવન પર્વની ઉજવણી કરી। સંવાદદાતા માનસી પટેલ જગન્નાથ મંદિરથી લાઈવ જોડાઈ ગયા છે। જી માનસી, આજે જગન્નાથ મંદિરમાં રક્ષાબંધનના પાવન પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે, કેવો માહોલ છે અત્યારે ત્યાં? ભગવાન જગન્નાથજીનું જ મંદિર એવું છે કે જેમાં ભગવાન જગન્નાથ એટલે કે જગતના નાથ પોતાના ભાઈ બહેન સાથે બિરાજમાન થતા હોય છે। બિલકુલથી દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આજે અમદાવાદના જગન્નાથજી મંદિર ખાતે રક્ષાબંધનની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી રહી છે। દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે ભગવાન જગન્નાથજીનો, બહેન સુભદ્રાજીનો અને ભાઈ બલભદ્રનો જે અલગ જે શ્રૃંગાર છે તે કરવામાં આવી રહ્યો છે। બિલકુલથી દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ખાસ કરીને આજે વિશેષ જે ઉજવણી મંદિરમાં કરવામાં આવી છે, કેમ ના કરવામાં આવે, કારણ કે એનું મહત્વ હોય છે રક્ષાબંધનનું, કારણ કે ભગવાન જગન્નાથજી પોતાની બહેન સાથે હોય છે ત્યારે રક્ષાબંધનની મંદિરમાં કરવામાં આવી રહી છે। ભાઈના પ્રેમનું પવિત્ર તહેવાર એટલે અને ભગવાન જગન્નાથ સુભદ્રાજી સાથે બિરાજમાન થતા હોય છે ત્યારે સુભદ્રાજીને રાખડી, ભગવાન જગન્નાથજી અને ભાઈ બલભદ્રને રાખડી બાંધવામાં આવી રહી છે। મહત્વનું છે કે મંત્રોચ્ચાર સાથે ધરતી ભગવાન જગન્નાથજી અને ભાઈ બલભદ્રને બહેન સુભદ્રાજીએ રાખડી બાંધી છે। સોનાની મંત્રોચ્ચાર વિધિ સાથે જે રાખડી છે તે બાંધવામાં આવી રહી છે। ભગવાનના વિશેષ ઢંઢોરાના જે દર્શન છે તે પણ દર્શનાર્થીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે। મહત્વનું છે ધરતી સુભદ્રાજી, ભાઈ બલભદ્ર અને જગન્નાથજીને સોનાની જે રાખડી છે તે બાંધવામાં આવી રક્ષાબંધન એ ભાઈ બહેનનો એક અનેરો તહેવાર રહેલો છે અને આપણી પરંપરા પ્રમાણે બહેન ભાઈને રાખડી બાંધી અને પોતાના ભાઈને આયુષ્ય અને એનું શરીર સારું રહે, આરોગ્ય સારું રહે માટેની પ્રાર્થના કરતા હોય છે। અને આપણે ત્યાં જગન્નાથજી મંદિરમાં પણ રક્ષાબંધનનો રક્ષાનો મહોત્સવ બનાવવામાં આવતો છે, કારણ કે આ એક જ સ્વરૂપ એવું છે કે પોતાના બહેન સુભદ્રાજી સાથે બલરામજી અને ભાઈ શ્રી જગન્નાથજી બિરાજતા હોય છે અને આ તહેવાર ભાઈ બહેનનો તહેવાર છે। માટે સુભદ્રાજી પોતાના મોટા ભાઈ બલરામજી અને નાના ભાઈ શ્રી જગન્નાથજીને રક્ષા બાંધી અને આ રક્ષાબંધનનો તહેવાર અહીંયા જગન્નાથજી મંદિરમાં પરંપરા પ્રમાણે ઉતાવ્યો છે અને એની ખૂબ પરંપરા રહેલી છે। કુંતા માતાએ અભિમાન્યુને પણ રક્ષા બાંધી હતી અને લક્ષ્મીજીએ પણ ભગવાનને છોડાવવા માટે એક રક્ષાતુત્રના સારત્રે બાંધીને ભગવાનને મુક્ત કરાવ્યા, તેવી બહુ મોટી આપણી એક કથા રહેલી છે અને ત્યારથી આ વર્ષોથી આપણી એક પરંપરા રહેલી છે રક્ષાબંધનનો ભાઈ બહેનનો આ તહેવારની અને ખૂબ લોકો ઉત્સાહથી મનાવતા હોય છે। જેવી રીતે કે સુભદ્રાજીને ગળાના એક સેટ આપવામાં આવ્યા છે અને પગના ઝાઝર અને બુટ્ટી
આજે જગન્નાથ મંદિરમાં રક્ષાબંધનના પાવન પર્વની ઉજવણી કરવામાં આવી તો ભાઈ ન હોય તેવી બહેનો આજે ભગવાન જગન્નાથને રાખડી બાંધતી હોય છે તો આજે બહેનો ભગવાનને આશીર્વાદ આપે છે તો આજે જગન્નાથ મંદિરમાં રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી રહી છે જગન્નાથજીના મંદિરમાં રક્ષાબંધનની ઉજવણી થઈ રહી છે તો બહેનોએ ભગવાન જગન્નાથજીને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી તો મંદિરમાં ભગવાન અને ભાઈ બહેન સાથે બિરાજમાન છે